ચાલો મિત્ર, ન્યૂટનની ગતિનો આપણે બીજો નિયમની ચર્ચા કરી. હવે આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ આપણે એફ બરાબર એમ એ, ન્યૂટનની ગતિનો બીજો નિયમ જણાવી એફ બરાબર એમ એ સૂત્રની તારવણી કરવી છે આપણે. તો જોઈએ ક્વેશ્ચન આપણો. ન્યૂટનની ગતિનો બીજો નિયમ લખો અને F બરાબર માં સૂત્ર તારો. ચલો પહેલા તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ આપણને ખબર છે. બીજો નિયમ શું? તો કે પદાર્થ એના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર, પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એ તેના ઉપર લાગતા બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે અને વેગમાનનો આ ફેરફાર પરિણામી બળની દિશામાં હોય છે. વિધાન લખીએ, પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર નો દર એ તેના પર લાગતા બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે તથા આ ફેરફાર પરિણામી બળની દિશામાં હોય છે. ચલો માની લો કે પદાર્થ જે છે એ પદાર્થ પ્રારંભમાં ડેલ્ટા ટી સમયની વાત કરીએ પણ એ પહેલા પ્રારંભિક એનો વેગ છે એ ધારો કે આપણે વિચારીએ તો પ્રારંભિક વેગ v છે. આ ક્યારે? ટી સમયે. હવે ચાલો સમજો કે ડેલ્ટા ટી સમય જેટલા સમયના ફેરફાર દરમિયાન એનો અંતિમ વેગ જે છે એ અંતિમ વેગ એટલે કે એની વેગની અંદર ફેરફાર થઈ વેગમાં વધારો થયો કેટલો? તો કે v પ્લસ ડેલ્ટા v જેટલો. જો આટલો ફેરફાર થાય તો એના વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા p બરાબર અંતિમ વેગમાન pf માઇનસ પ્રારંભિક વેગમાન લેવાય. ચલો pf બરાબર p વેગમાનનું સૂત્ર p બરાબર mv, તો m કૌંસમાં v પ્લસ ડેલ્ટા v માઇનસ m ઇન્ટુ v. ચલો કૌંસ છૂટા પાડશો, mv પ્લસ m ડેલ્ટા v માઇનસ mv, mv mv કેન્સલ, તો બચે છે શું તમારી પાસે? m ડેલ્ટા v. તો ડેલ્ટા p ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું તમારી પાસે? ડેલ્ટા p ઇઝ ઇક્વલ ટુ m ડેલ્ટા v. ચાલો હવે બીજા નિયમ પ્રમાણે આપણે ચાલીએ તો બીજા નિયમમાં શું કહે છે આપણને? વેગમાનમાં થતા ફેરફારનો દર, મતલબ કે ડેલ્ટા p બાય ડેલ્ટા t બાહ્ય બળના કેવા પ્રમાણમાં? સમપ્રમાણ મળે. f ચલે છે ડેલ્ટા p બાય ડેલ્ટા t ચલે છે ને કાઢી નાખીએ તો અચળાંક મૂકવો પડે આપણે. ધારો કે કોઈ અચળાંક મૂકો k ડેલ્ટા p અપોન ડેલ્ટા t, જ્યાં k શું છે ભાઈ? તો કે આ k જે છે એ સમપ્રમાણતાનો અચળાંક છે. બરાબર, કયો અચળાંક છે? સમપ્રમાણતા અચળાંક છે. હવે ડેલ્ટા p ની જે કિંમત છે આપની અંદર એડ કરી અને આપણે સૂત્રની તારવણી કરીશું. તો સૂત્ર જે આપણી પાસે અત્યારે છે એ આ ટાઈપનું છે, f બરાબર k ડેલ્ટા p બાય ડેલ્ટા t. ચાલો k ડેલ્ટા p ની જગ્યાએ આવી તમારી પાસે m ડેલ્ટા v અપોન ડેલ્ટા t. k m ડેલ્ટા v અપોન ડેલ્ટા t, જો આને આપણે સૂક્ષ્મ વિચારીએ તો લિમિટ પણ લઈ શકીએ, લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ ઝીરો ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી, તો કે ઇન્ટુ એમ ડેલ્ટાનું થઈ જશે ડી, એટલે ડીવી બાય ડીટી. ડીવી બાય ડીટી એટલે શું દોસ્તો?
અને લખાય a. કારણ શું? તો કે આપણી પાસે સૂત્ર જ છે a બરાબર dv બાય dt. તમે ધારે તો અહીંયાથી પણ તમે લખી શકતા હતા. કારણ શું? તો કે a બરાબર ડેલ્ટા v અપોન ડેલ્ટા t. તો ફાઇનલી તમને જે સૂત્ર મળતું હતું એ ઉપર પણ મળી શકતું હતું, f બરાબર kma. ચાલો હવે k છે એના માટે વિચાર. ચાલો ધારી લો કે હું એમ કહું એક કિલોગ્રામ દળનો પદાર્થ છે. આ એક કિલોગ્રામ દળના પદાર્થમાં એક મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવો છે અને એના માટે જો એક ન્યૂટન બળની જરૂર પડતી હોય. પદાર્થનું દળ કેટલું? એક કિલોગ્રામ. પ્રવેગ કેટલો ઉત્પન્ન કરવાનો? એક મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવો છે અને એના માટે એક ન્યૂટન જેટલા બળની જરૂર પડતી હોય. તો આ વેલ્યુ તમે અહીંયા સૂત્રમાં એડ કરશો તો k બરાબર કેટલા મળશે? તમને 1 મળશે. k ઇઝ ઇક્વલ ટુ 1 મળે તો સૂત્ર શું થાય તમારું? f બરાબર ma. f બરાબર m ઇન્ટુ a, જ્યાં m એટલે દળ અને a એટલે પ્રવેગ છે. એટલે આ થયું ન્યૂટનની ગતિનો બીજો નિયમ અને એના પરથી તમે સૂત્રની તારવણી કરી દીધી f બરાબર ma. હવે વિચારો, ચાલો માની લો કે આપણે એમ કહીએ કે જો પદાર્થ પર લાગતું બળ, પદાર્થ પર લાગતું જે બળ છે એ બળ F બરાબર 0 હોય, તો સૂત્રમાં તમે અહીંયા 0 મૂકશો તો સામે A પણ કેટલો હશે? 0 જ હશે, કારણ કે દળ તો શૂન્ય નહીં હોય. તો એનો મતલબ થઈ ગયો ભાઈ A બરાબર 0. F બરાબર 0 તો A બરાબર 0. મતલબ શું થયો? કે પદાર્થ પર તમે જ્યાં સુધી કોઈ બળ નથી આપતા, પદાર્થ પર તમે જ્યાં સુધી કોઈ બળ આપતા નથી ત્યાં સુધી તે પદાર્થ સ્થિર રહેશે, પ્રવેગી ગતિ કરતો નથી. તો આ તો ન્યૂટનની ગતિનો પહેલો નિયમ થઈ ગયો ભાઈ, કે જ્યાં સુધી પદાર્થ પર કોઈ બાહ્ય બળ, અસંતુલિત બાહ્ય બળ આપવામાં ન આવે ત્યાં સુધી તે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થામાં અને ગતિમાન અવસ્થામાં હોય તો એ પોતાની ગતિમાન અવસ્થાને જાળવી રાખવાનો પ્રયત્ન કરશે. ચલો આ પહેલી બાબત થઈ. બીજી બાબત એ છે કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ જે છે ને એ બળનું મૂલ્ય આપશે. બીજો નિયમ શું આપે છે? બળનું મૂલ્ય આપશે. જો એ બળનું મૂલ્ય આપતો હોય તો એને તમે ત્રણ ઘટક પાડી શકો, એફ એક્સ, એફ વાય અને એફ ઝેડ. તો એફ એક્સ બરાબર એમ એ એક્સ લખી શકાય, અથવા તમે આ પણ લખી શકો છો ડીપી એક્સ બાય ડીટી. એફ વાય બરાબર એમ એ વાય બરાબર ડીપી વાય બાય ડીટી. એફ ઝેડ બરાબર એમ એ ઝેડ બરાબર ડીપી ઝેડ બાય ડીટી. આ રીતે પણ લખી શકાય. ક્લિયર છે? બાકી બધી પરિસ્થિતિ તો આપણને ખબર છે, ભાઈ બળ 0 હશે તો એનો પ્રવેગ પણ કેટલો થશે? શૂન્ય થશે. તો મુખ્ય આપણી પાસે બે બાબતો, કે જો પદાર્થ પર કોઈ બળ ન લાગતું હોય તો એનો પ્રવેગ કેટલો થાય? શૂન્ય થાય. બીજી પરિસ્થિતિ કે બીજો નિયમ જે છે બળનું શું આપે? મૂલ્ય આપશે. અને પહેલો નિયમ છે બળની દિશા આપશે. જો બળનું મૂલ્ય આપતું હોય તો એના આપણને ત્રણ ઘટક મળી જાય, ત્રણે ત્રણ ઘટક માટે આપણે કાર્ય કરી શકીએ છીએ. ચાલો આ થયો ન્યૂટનની ગતિનો બીજો નિયમ. હવે આપણે વિચારીશું બળનો આઘાત. બળનો આઘાત, ચાલો સિમ્પલ વસ્તુ વિચારો. દાખલા તરીકે તમે કોઈ દડાને દિવાલ પર ફેંકો છો, દડો દિવાલ સાથે અથડાઈને પાછો આવશે, તો કેટલા સૂક્ષ્મ સમયગાળા માટે એ દિવાલ ઉપર બળ આપે છે એ મારે જાણવું હોય તો શું? દિવાલ છે, દિવાલ પર દડો આવશે, દડાનો અહીંયા જે સંપર્ક થાય છે એ સંપર્ક કેટલા સમય માટે? એ તો બહુ સૂક્ષ્મ સમય માટે છે. તો જ્યારે બહુ સૂક્ષ્મ સમયગાળા માટે બળની અંદર ફેરફાર થતો હોય તો એ જાણવા માટે તમને જરૂર કોની પડશે? બળના આઘાતની. સૂક્ષ્મ સમયગાળા માટે જ્યારે બળ લાગતું હોય, કેવા સમયગાળા માટે?
સૂક્ષ્મ સમયગાળા માટે જ્યારે બળ લાગતું હોય ત્યારે બળનો આઘાત ધ્યાનમાં લેવામાં આવશે. તો બળનો આઘાત એટલે શું? તો બળનો આઘાત એટલે દોસ્તો આપણે એમ કહી શકીએ, બળ અને તે જેટલા સમય માટે લાગતું હોય તે સમયગાળાનો ગુણાકાર. શું બળનો આઘાત એટલે શું? તો કે ભાઈ બળનો આઘાત એટલે બળ અને તે જેટલા સમય માટે લાગતું હોય તે સમયગાળાનો ગુણાકાર, એને કહેવાય બળનો આઘાત. તો તમારી પાસે સૂત્ર છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ, એફ બરાબર ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. તો આના પરથી આપણે આમ પણ લખી શકીએ, ડેલ્ટા ટી ને તમે લઈ જાઓ ઉપર, તો એફ ઇન્ટુ ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી. તો આ એફ ઇન્ટુ ડેલ્ટા ટી એટલે શું? બળનો આઘાત. બળ અને તે જેટલા સમય માટે લાગે, જોઈ લો છે અહીંયા, બળ અને તે જેટલા સમય માટે લાગતો હોય તે બેનો ગુણાકાર, એને શું કહેવાય? બળનો આઘાત. બળનો જે આઘાત છે એને દર્શાવાય આઈ વડે. તો આઈ બરાબર એફ ગુણ્યા ખાલી ટી પણ લખી શકાય. સૂત્ર તમે આ રીતે યાદ રાખી શકો, બળનો આઘાત બરાબર બળ ગુણ્યા સમય. તો આઘાતને દર્શાવો આઈ વડે, બળ એફ વડે, સમય ટી વડે. ચાલો, બળનો આઘાત છે તો એનો એકમ શું લેશો? તો કે બળનો એકમ ન્યૂટન, સમયનો એકમ સેકન્ડ. તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ, બરાબર છે. ચાલો, બળનો આઘાત જે છે એ બળના આઘાતમાં તમે એક કન્ડિશન એવી પણ વિચારી શકો કે બળ જે લાગે છે તો સૂક્ષ્મ સમય માટે છે. આપણે વાત કરી કે ભાઈ ધારો કે આ દિવાલ છે, બરાબર. હવે આ જે દિવાલ છે એના ઉપર તમે દડાને અહીંથી માન લો આ રીતના ફેંકો છો, દડો અહીંયા અથડાય છે, અથડાઈને અહીંથી પાછો ફેંકાય છે, તો સૂક્ષ્મ સમય માટે લાગે છે. તો તમે અહીંયા અલગ અલગ સમયગાળો, સમયને અલગ માપન કરો અને બળનું પણ અલગ માપન કરો અને પછી તમે એના ઉપરથી બળનો આઘાત મેળવો, તો એ વસ્તુ આપણા માટે થોડીક અઘરી થશે. બંનેને આપણે અલગ અલગ ગણતરી કરવી એ શક્ય નથી. એટલે વેગમાનનો ફેરફાર એ યાદ રાખવું, વેગમાનનો ફેરફાર એટલે એક પ્રકારે શું? તો કે બળનો આઘાત, બરાબર છે. વેગમાનનો ફેરફાર એટલે શું? બળનો આઘાત. અને એવું જે બળ લાગતું હોય ને એને કેવું બળ કહેવાય? આઘાતી બળ કહેવાય. જે સૂક્ષ્મ સમય માટે લાગતું હોય, કેવા સમય માટે? સૂક્ષ્મ સમય માટે, બરાબર. સૂક્ષ્મ સમય માટે જો લાગતું હોય તો એ કયા પ્રકારનું બળ છે? આઘાતી બળ છે. એટલે બહુ નાનકડી એવી થિયરી છે, બે માર્ક્સ ની અંદર તમને પૂછી શકાય. હવે આમાં જ કદાચ એક્ઝામ્પલ આપવું છે, સમજો ક્રિકેટ મેચ છે, ક્રિકેટ મેચ ની અંદર ખેલાડી કેચ પકડે છે, તો એ કેચ પકડે છે એ કિસ્સા દરમિયાન આપણે આગળ વાત કરી હતી કે જો એ એકાએક પોતાની ગતિને સ્ટોપ કરાવી દેશે દડાને, તો એને શું કરશે? દડો વાગવાની શક્યતા રહેશે. પણ જે દડો એના હાથમાં આવે છે, એ હાથમાં આવતો દડો અથડાઈને પાછો શા માટે ફેંકાઈ જાય છે? તો સૂક્ષ્મ સમય માટે ત્યાં બળ લાગે છે, બળનો આઘાત પેદા થાય છે. એ બળનો આઘાત જે પેદા થાય છે ને ત્યાં વેગમાનનો ફેરફાર થઈ શકતો નથી. તમે જો દડો આવ્યો સીધો પકડી લીધો, ઉપરથી દડો આવે છે, તમે આમ હાથને પાછળ નથી લઈ જતા, પણ એને એક્ઝેક્ટલી શું કરો છો? જે રીતે આવે છે ખાલી પકડવાનો જ પ્રયત્ન કરો છો, એટલે અથડાશે, અથડાઈને શું થશે? પાછો ફેંકાઈ જશે. પણ જો ખેલાડી એના હાથને પાછળની બાજુએ ખેંચશે તો એના વેગમાનમાં શું લાવશે? ફેરફાર લાવશે. અને વેગમાનમાં જો ફેરફાર થશે તો બળનો આઘાત ઘટી જશે. બળનો આઘાત ઘટી જાય એટલે એ સરળતાથી દડાને પકડી શકશે. ખ્યાલ આવશે? એટલે આ એક મેથડ થઈ ગઈ આપણી બળના આઘાતની. ન્યૂટનની ગતિનો બીજો નિયમ પણ સમજી લીધો છે આપણે અને બળનો આઘાત એની પણ આપણે સમજૂતી મેળવી છે. તો હવે વાત કરીએ આપણે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમની. જોઈએ, ચાલો, ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ.
તમને ખ્યાલ જ હશે આ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. ચાલો, ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ બધાને કદાચ આગળના ધોરણમાં શીખીને આવે, એક વખત શીખશો એટલે તમને ત્રીજો નિયમ તો યાદ હોય જ છે. આઘાત અને પ્રત્યાઘાત એ હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે, એ આપણને ખ્યાલ છે. તો અહીંયા ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ શું કહે છે એને આપણે વિધાન દ્વારા સમજીએ. તો વિધાન એવું કહે છે, ભાઈ, બે પદાર્થ વચ્ચેની આંતરક્રિયા દરમિયાન, બે પદાર્થ વચ્ચેની આંતરક્રિયા દરમિયાન, આંતરક્રિયા દરમિયાન પહેલો પદાર્થ બીજા પદાર્થ પર જેટલું બળ લગાડે છે તેટલું જ બળ બીજો પદાર્થ પહેલા પદાર્થ પર લગાડે છે. પહેલો પદાર્થ બીજા ઉપર બળ આપશે, એટલું જ બળ પણ આપશે બીજો પદાર્થ પહેલા ઉપર આપશે. પરંતુ આ બંને બળોની દિશા પરસ્પર વિરુદ્ધ હોય છે. બરાબર, બે પદાર્થ વચ્ચેની આંતરક્રિયા દરમિયાન પહેલો પદાર્થ બીજા પદાર્થ ઉપર જે બળ આપે છે, ધારો કે આ સપાટી છે, સપાટી પર અહીંયા એક દડો છે, અહીંયા એક બીજો દડો છે, બે દડા છે, આ દડો એ અને આ દડો બી. દડા એ વડે દડા બી પર બળ લાગશે, દડા બી વડે દડા એ પર બળ લાગશે. માનો કે દડો એ છે એ બી ઉપર બળ આપે છે, તો એફ બી એ લખી શકાય. બી વડે એ પર લાગતું બળ હોય તો એફ એ બી લખી શકાય. જેના વડે બળ લાગતું હોય ને એને પાછળ લેવાનું છે. એફ એ બી, એમાં પાછળ કોણ છે? બી છે. તો બી વડે કોના ઉપર બળ લાગશે? એ ઉપર બળ લાગશે. એટલે પહેલો પદાર્થ જેટલું બળ બીજા ઉપર આપે છે એટલું જ બળ બીજો પદાર્થ કોના ઉપર આપે છે? પહેલા પદાર્થ ઉપર. પણ બંનેના મૂલ્ય સમાન, દિશા કેવી દોસ્તો? પરસ્પર વિરુદ્ધ. બરાબર છે, મૂલ્ય સમાન છે પણ દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ છે. એટલે આ ખૂબ અગત્યની બાબત છે. એફ બી એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ એ બી લખી શકાય. અને આને તમે બે બળો છે, જો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ, એના ઉપરથી એક વસ્તુ આપણને શું જાણવા મળી? તો એના ઉપરથી આપણને એક વસ્તુ જાણવા મળે કે ભાઈ, કુદરતમાં જે કઈ બળ છે ને એ એકલા અટુલા નથી, એકલા અટુલા બળ છે નહીં. મતલબ બળ હંમેશા જોડીમાં જ ઉત્પન્ન થાય. એટલે કુદરતમાં જે બળ પ્રવર્તે તે હંમેશા કેમાં હોય? જોડમાં જ હોય છે. બરાબર, એકલા અટુલા બળ અસ્તિત્વ ધરાવતા નથી. હંમેશા બળ છે કેમાં ઉત્પન્ન થાય? જોડીમાં. દાખલા તરીકે તમે દડો દિવાલ ઉપર અથડાવો છો, તો દડા વડે દિવાલને જેટલું બળ મળ્યું હશે ને એટલું જ બળ દિવાલ કોને આપશે? દડાને આપશે. એટલે એ મતલબ એ પણ થયો કે બે બળમાંથી એક બળને તમે ક્રિયા બળ કહો તો બીજાને તમારે પ્રતિક્રિયા બળ કહેવું પડે. બરાબર, બે બળમાંથી એકને ક્રિયા બળ અને બીજાને શું કહેવાય? પ્રતિક્રિયા બળ કહે છે. બરાબર, એકને ક્રિયા બળ ગણાવો તો બીજાને શું કહેવું પડે? પ્રતિક્રિયા બળ તરીકે ઓળખવું પડશે.
ચાલો એકને ક્રિયાબળ બીજાને પ્રતિક્રિયાબળ કીધું તો એના ઉપરથી એવું લખી શકાય ટુ એવરી એક્શન ધેર ઇઝ ઇક્વલ એન્ડ અપોઝિટ રિએક્શન ટુ એવરી એક્શન ધેર ઇઝ ઇક્વલ એન્ડ અપોઝિટ રિએક્શન બરાબર આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે ભાઈ દરેક ક્રિયાબળને હંમેશા એના મૂલ્ય જેટલા જ મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાંનું પ્રતિક્રિયાબળ હોય ઘણી વખત આપણને પ્રશ્ન એવો થઈ શકે કે કોને આપણે ક્રિયાબળ ગણવું અને કોને પ્રતિક્રિયાબળ ગણવું તો એવું કોઈ વસ્તુ નથી દોસ્તો કે તમે આને ક્રિયાબળ ગણી શકો આને પ્રતિક્રિયાબળ ગણી શકો બરાબર બેમાંથી કોઈ એકને શું કરવાનું છે તમારે બેમાંથી કોઈ એક બળને બેમાંથી કોઈ એક બળને ક્રિયાબળ અને બીજા બળને શું કહેવાનું તમારે પ્રતિક્રિયાબળ બીજા બળને પ્રતિક્રિયાબળ તરીકે ગણવાનું છે તો પાછો પ્રશ્ન એવો થાય ઘણા મનમાં એવું થતું હોય કે સર પહેલું જે લાગતું હોય એ ક્રિયાબળ અને બીજું લાગતું હોય એ પ્રતિક્રિયાબળ એવું નથી ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એ એક સાથે જ લાગે છે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એ એક સાથે જ લાગે છે એ અલગ અલગ લાગતા નથી એટલે આ પણ મૂંઝવણમાંથી કાઢવાનું છે કે ભાઈ ક્રિયાબળ પહેલા લાગે અને પછી પ્રતિક્રિયાબળ લાગે છે આ વસ્તુ નથી બરાબર જે કેવું છે જે ખોટું છે બંને કેવા લાગશે તો બંને બળો હંમેશા એક જ સાથે લાગે છે જ્યારે ક્રિયાબળ ઉત્પન્ન થતું હશે ને ત્યારે જ પ્રતિક્રિયાબળ ઉત્પન્ન થઈ જશે દિવાલ ઉપર દડો અથડાય છે તો જે ક્ષણે અથડાય છે ને તે જ ક્ષણે દડા વડે દિવાલ ઉપર બળ લાગતું હશે ને એટલું જ બળ દિવાલ વડે દડા ઉપર પણ લાગતું હશે એટલા માટે આપણે આ કન્ડિશન લખી શકીએ છીએ એફ એ બી બરાબર માઇનસ એફ બી એ આ કદાચ તમે જો આ બંનેને એક તંત્ર તરીકે ગણી લો કોના તરીકે તંત્ર તરીકે લેવામાં આવે જો તંત્ર તરીકે લેવામાં આવે ને તો તમે એનો પરિણામી બળ ગણો એ પેલું માઇનસ જે છે ને બરાબરની પહેલી બાજુ લઈ જાઓ તો એફ એ બી પ્લસ એફ બી એ ઇઝ ઇક્વલ ટુ શું ઝીરો પરિણામી બળ કેટલું થઈ ગયું શૂન્ય વિચારો બે અલગ અલગ હશે નહીં એક જ સાથે બંને બળો લાગે છે પહેલા વડે બીજા ઉપર બળ લાગે છે તો એટલું જ બળ બીજા વડે પહેલા ઉપર લાગે છે એટલે આના ઉપરથી આપણે ઇન શોર્ટ એટલું મૂકી શકીએ કે ભાઈ આઘાત અને પ્રત્યાઘાત આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે એટલે આ થઈ ગયો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ બીજો નિયમ અને ત્રીજો નિયમ બંને ક્વેશ્ચન અગત્યના છે દોસ્તો એટલે તમારે સંપૂર્ણપણે એને તૈયાર કરવાના રહેશે ઓકે